Sarva Mangalyam Mangalyam Sarva Kalyan Karaka Pradhanam Sarva Dharmanam Chainam Jetu Sasana Omkar Bindu Sanyuktam Nityam Dayanti Yogina Kamadam Moksadam Cheva Omkaraya Namo Namo Nama Samaisaraya Swanubhutya Chakaste Chisabhavaya Bhavaya Sarva Pavantarchita Agnanti Virandhanam Gnana Jansalakaya Chaksurun Militam Yenam Tasme Sri Guru Veda Atma Gnanam Swayam Gnanam Gnana Danyat Karotikim Parbhavasya Kartatma Mohaya Vyavari Mangal Mai Mangal Karan Vitrag Vigna Namuta Ijate Bhayari Yantati Maha Om Namasidebhya 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 Mahavir Paramatmana Sasan Ma Kunkun Acharya Bhagavani Amnai Ma Amarchandra Acharya Bhagavani Parampara Ma Param Krupado Pujya Gurudev Srini Adbhut Alokik Advitiya Pancham Karne Chaturth Karma Firavnar Jinwani Matana Sagar Bharya Radeima Pravesi Samudra Manthan Kari Chaitanya Hirla Ne Bar Kadi Chit Jiv To Chit Jiv Che Evi Adbhut Vat Gnayak To Gnayak Che Evi Alokik Vat Je Gurudev Srina Mukharvinti Pravahit Thai અને તેમના પુત્રવત અનન્ય શિષ્ય રત્ન એકાવતારી પૂજ્ય સુગાનીજીએ એક પ્રવચનની અંદરમાં ચૈતન્ય હીરાને જોઈ લીધું તેઓ શ્રેણું કેવું એવું છે આપણું ધ્રુવ તત્વ જે છે એ કોઈને નમતું નથી ત્યાં સુધી કે પોતાની સિદ્ધ પર્યાયને પણ ધ્રુવ તત્વ નમતું નથી સિદ્ધ પર્યાય અંતિમ અવસ્થા સમ્યક દર્શન પ્રથમ અવસ્થા સમ્યક દર્શનથી લઈને સિદ્ધ દશા સુધીની પર્યાયો દ્રવ્ય તરફ નમે છે ઝૂકે છે વળે છે પણ દ્રવ્ય કોઈને વળતું નથી કોઈની તરફ જાતું નથી એવું અદ્ભુત અલૌકિક ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ હું છું એવો અભિપ્રાય સર્વપ્રથમ મુમુક્ષુને હોવો જોઈએ આ માર્ગની અંદરમાં અભિપ્રાયની કિંમત છે અભિપ્રાયની અંદરમાં પરિપૂર્ણ પરમાત્મા હું છું એવી સમજણ હોય તો અનુભવ તત્ક્ષણ થાય છે એ વિધિનું વિધાન છે મૂંઝવણને કોઈ અવકાશ નથી ગભરાવાની જરૂરત નથી કરતા ભાવને એક કિનારે મૂકી આ કરતા સ્વભાવ તે હું છું એવું જે કર્તવ્ય સમજે છે એને સમ્યક દર્શન હોય છે કારણ કે પોતાનો ભગવાન આત્મા જે છે એ સહજ સ્વરૂપી શુદ્ધાત્મ સ્વરૂપી પરિપૂર્ણ પરમાત્મ તત્વ હોવાને કારણે જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપે છે કે જેમ એક સતી સ્ત્રી હોય એની નજરમાં એનો પતિ ગોરો કાળો જાડો પાતળો બુદ્ધ બુદ્ધિમાન મૂરખ કે વિદ્વાન એવું કાંઈ જ નથી થતું એનો પતિ હોય છે એમ જ્ઞાયક ભગવાનની દ્રષ્ટિમાં જેને જ્ઞાયક પોતાની દ્રષ્ટિમાં વસી ગયો છે એવા જ્ઞાની પુરુષોની નજરમાં દરેક જીવ
राग द्वेष क्रोध मान माया लोभ संसार में रखड़नार के मुक्त में जिनार बद्ध के अबद्ध शुद्ध के अशुद्ध एवं कोई भेदो न देखाता ज्ञायक तो ज्ञायक छे भगवान तो भगवान छे एवं जुए छे एवं देखाय छे अने आ दृष्टि जेनी छे एने ज्ञानी कहवाय छे। वस्तु ने जोवानुं विधान छे के मां दुख सुख नथी राग राग नथी वस्तु संपूर्ण सुखमय कृत्य कृत्य परमात्मा छे अने हूँ छू एनु नाम सम्यक दर्शन छे। जगतना जीवने सम्यक दर्शननी अद्भुतता सम्यक दर्शननी सरलता सम्यक दर्शन सहजता थी प्राप्त थई सके एवुं छे ई समझातुं ज नथी कारण के कई करवाथी सम्यक दर्शन नथी थतुं कई न करवाथी એટલે કે આ કરતા ભાવે પોતાને જોવાથી સમ્યક દર્શન હોય છે આ ભોગતા ભાવે પોતાને જોવાથી જાણનાર હું છું એ ભાવે પોતાને જોવાથી સમ્યક જ્ઞાન હોય છે। સ્વરૂપની દ્રષ્ટિ સ્વરૂપની લીનતા સમ્યક ચરિત્ર હોય છે। આ બધી હોવાની વાત પણ થતી વ્યવસ્થા છે અને થતી વ્યવસ્થાની અંદરમાં પણ હોવાપણું છે। જ્યારે જેવી વસ્તુ છે એવી વસ્તુને જુએ તો અનુભૂતિ સહજ માત્રની અંદરમાં ઉત્પન્ન થાય છે કારણ કે દરેક જીવ પોતાને આ કરતા ભાવે જુએ એનું કર્તવ્ય છે। આ કરતા ભાવે જોતા એટલે કે કર્તવ્યનું પાલન કરતા સમ્યક દર્શન હોય છે। સહજ વસ્તુની વ્યવસ્થા એવી છે કે પ્રમાદને કોઈ જગ્યા જ નથી। સોગાનીજી સોનગઢની અંદરમાં જ્યારે હોય ગુલાબબેનના મકાનમાં ઉતરા હોય રાત્રે સુવા માટે છતમાં ચાલ્યા જાય બે કલાક ત્રણ કલાક ધ્યાનમાં બેઠા પછી સુવાનો વિકલ્પ આવે ત્યારે પલોઠી વાળીને સુવે કેવી રીતે સુવે પલોઠી વાળીને સુવે એટલે જ્યાં કરવટ બદલવાનો વિકલ્પ આવે તો ઉઠી જાય। આવી ધૂન આવી લગ્ની જેની પાસે હોય એ એક અવતારી ન હોય તો બીજું શું હોય છે કારણ કે એને સહજનો ધંધો હતો હું પરમાત્મા છું એ ભાવે રહેવું એનો સહજનો ધંધો હતો એવો ધંધો જેની પાસે હોય છે એની પાસે મારું સાચું તારું ખોટું એ વાદ વિવાદનો અવસર જ નથી હોતો। જગત એને શું કહે છે કોઈ એને જ્ઞાની માને તો એ જ્ઞાની માનનારનું સન્માન નથી કરતા કોઈ એને નિશ્ચયભાષી માને તેનું અસન્માન નથી કરતા કોઈ એને કહે કે ગુરુદેવની પાસે જઈને તમારું રતન દેખાડીને આવો કહો હે પ્રભુ હે ગુરુદેવ આપ તો સૂરજ છો પણ હું મારો દીપક લઈને આવ્યો છું જોઈ લ્યો મારાથી નહીં થાય મારી વાત મારા મોઢેથી નહીં જેમ કે ગઈકાલે ગુરુદેવે નૈરોબીના પ્રવચનમાં કીધું 22 નંબરનો બોલ બેનશ્રીના વચનામૃતમાં એમાં ગુરુદેવના વિશે લખેલો હતો તો ગુરુદેવ 21 નંબરનો બોલવા છે ને 23 નંબરનો બોલવા છે મને સાહેબ 22 રહી ગયો તો કે એ છોડવા જેવો છે તો એ બે ત્રણ જણા ફોર્સ કરે તો કે અમારી વાત અમારે મોઢે કેમ કરાય એમ કરીને પણ પછી બધાનું બહુ જોર આવ્યું તો એમણે પોતાની ભૂતકાળની વાત કરી ભવિષ્યકાળની વાત કરી અને અમે તીર્થંકરના જીવ છીએ અને અમારી સાથે ત્યાં ચંપાબેન શાંતાબેન નારણભાઈ ત્યાં હતા સાથે રહેવાના છીએ એવી અદ્ભુત વાત કરી
વાતી છે કે પ્રત્યેક સમયનું જે પરિણમન જે છે એ થવા યોગ્ય થાય છે. એનું કારણ કર્મનો ઉદય નથી, એનું કારણ શુદ્ધતા પ્રગટ થઈ, એનું કારણ ભગવાન આત્મા નથી. અશુદ્ધતાનું કારણ પરપદાર્થ નથી અને શુદ્ધતાનું કારણ સ્વપદાર્થ નથી. આવી જેને સમજણ હોય છે એના અભિપ્રાયની અંદરમાં ક્રિયા કરવાનો અભિપ્રાય હોતો જ નથી. સમ્યક દર્શન મારે પ્રગટ કરવું છે, ક્રિયા કરવાનો અભિપ્રાય જેનો છે એને મિથ્યાત્વ ચાલુ રહે છે. અભિપ્રાયની અંદરમાં અપરિણામી કે અભિપ્રાયની અંદરમાં પરિણામ, બસ એટલી જ વાત છે. જેના અભિપ્રાયની અંદરમાં અપરિણામી હું છું એવો અભિપ્રાય હોય છે એ જ્ઞાની જ હોય છે. કારણ કે એ જાણે છે કે પરિણામનું કામ છે પરિણમવું. પરિણમતા પરિણામની અંદરમાં હું શું કરું? પંખો ફરે છે, શું કરું? હાથ નાખીને રોકું, હાથ ઉડી જશે, પંખાને કાંઈ નહીં થાય. તે પરિણમતા પરિણામની અંદરમાં જે હાથ મારા નાખવા જાય છે એ ઉડીને 84 લાખ યોનિઓમાં રખડી મરે છે. પ્રભુ એને પંખાને ફરવા દે, પરિણામને પરિણમવા દે. એનો કરતા ભોગતા તું નથી. પરિણામ સહજ માત્રામાં પરિણમતા છે અને તું સહજ માત્રામાં અપરિણામી છો. અભિપ્રાયની અંદરમાં જો પરિણામની અંદરમાં કંઈક પણ કરવાનો અભિપ્રાય છે એ પરિણામનો કરતાનો અભિપ્રાય એને નરક અને નિગોદમાં લઈ જાય છે. પ્રશ્ન અશુભ પરિણામ કે શુભ પરિણામનો નથી. અશુભ પરિણામ ત્યાગવા યોગ્ય છે, શુભ પરિણામ કરવા યોગ્ય છે એવું તો છે નહીં. અશુદ્ધ પરિણામ છોડવા યોગ્ય છે અને શુદ્ધ પરિણામ કરવા યોગ્ય છે એવું પણ છે નહીં. શુદ્ધ પરિણામ કરતાં કરતાં મુનિપણો આવશે ભાવલિંગી. પ્રભુ મને ભાવલિંગી મુનિપણો મને તો છે જ નહીં. શ્રેણી ચડવાનું કામ મારું તો છે જ નહીં. અને અનુભૂતિમાં આત્મા જે દેખાય છે એને જાણનાર, આત્માને શુદ્ધાત્માને જાણનાર પણ હું નથી. શુદ્ધાત્માને જાણવાનું કામ પર્યાયનું છે, પર્યાય જાણે છે. હું તો પર્યાયથી ભિન્ન ત્રિકાળી ધ્રુવ પદાર્થ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદરમાં સદાય અવિચલ રહેતો પરમાત્મા તત્વ હું છું. એવી દ્રષ્ટિ જેના હૃદયમાં વસે છે એનો અભિપ્રાય દ્રવ્યથી ખસતો નથી. જેનો અભિપ્રાય દ્રવ્યથી ખસતો નથી એને અનુભૂતિ હોય છે. આ અનુભૂતિનું વિધાન છે. એક ભિખારી ચક્રવર્તી પાસે જઈને પૈસા નથી માંગતો. ગુરુદેવ 17મી ગાથાનો દ્રષ્ટાંત ખૂબ આપતા. એ રાજાને ખુશ કરે છે, મને પૈસાની જરૂર છે, તમે કયો કામ કરીશ. તો કોઈ એને દરવાજે જ નહીં આવવા દે, અને સિક્યુરિટી પહેરેગીરીને દરવાજેથી જ બહાર રાખી દેશે. અને રાજાના બહુમાન કરે, રાજાને ખુશ ખુશાલ કરે, તો રાજા ખુશ થઈને બધું આપી દે. એમાં શુદ્ધાત્મા રાજા જે છે, ચૈતન્ય રાજા જે છે, ધ્રુવ રાજા જે છે, એ ચૈતન્ય સિંહાસન ઉપર બેઠેલો ભગવાન આત્મા જે છે, એ હું છું એવા ગુણગાન શુદ્ધાત્માના ગાય છે. એ શુદ્ધાત્મા પરિણામમાં હોય છે, એનું સામર્થ્ય હોય છે, એનું જ્ઞાન હોય છે, એની અનુભૂતિ હોય છે. માનો પરિણામમાં દ્રવ્ય આવી ગયું, આવતું નથી ભલે, પણ અનુભૂતિના સમયની અંદરમાં તો બસ
હું આત્મા છું એવો અનુભવ હોય છે. આત્માને આત્માનો અનુભવ હોય છે એવું પણ નથી હોતું કે બે આત્મા નથી. દ્રવ્યનો આત્મા ને પર્યાયનો આત્મા એવા બે આત્મા નથી. હું ભગવાન આત્મા છું એવી અનુભૂતિ હોય છે. એટલે જે પરિણામ દ્રવ્યના ગુણગાન ગાય છે એ પોતાને દ્રવ્ય જ છું એવી જાહેરાત કરે છે, એવી ઘોષણા કરે છે, એવો જયઘોષ કરે છે કે હું પરમાત્મા છું. અને જે દ્રવ્ય તે હું છું એવો જયઘોષ કરે છે એ ખરેખર પર્યાય છે. જે પર્યાય એમ કે મારા આત્માની અનુભૂતિ કરે છે એ પર છે, એ પૂતગલના પરિણામ છે, જળ અચેતન છે. જીવે કોઈ ક્રિયા કરવાની મારી સામર્થ્ય જ નથી એવો અભિપ્રાય કેળવો નથી. સોગંદજી સાહેબ જેમ સ્વભાવની મસ્તીમાં હોય અને ત્યારે ઘરવાળા આવે કંઈક કહેવા માટે કે મને પંગુ સમજીને બે ટાઈમની દાળ રોટલી આપી દે છે. પંગુ એટલે જેને હાથ ન હોય અને પગ ન હોય. એને હાથ અને પગ ન હોય એ શું કરે, શું કમાવે છે? હું પંગુ છું, જે સંસારથી મરી ચૂક્યા હતા, સ્વભાવની અંદરમાં જીવંત હતા એ આવું કહેતા. હવે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જામે તો ક્યાં જામે? જેને સંસારની પરવા જ ન હોય, થાળીમાં ભોજન આવીને મૂકીએ તો કહી દે કે ભાઈ દરવાજાની બહાર મૂકી દેજો, જ્યારે મને વિકલ્પ આવશે ત્યારે હું લઈ લઈશ. દરવાજાની બહાર ભોજન મૂકી દે, મન પડે ત્યારે થાળી અંદર લઈ લે. થાળી એમને પડી રહી જાય અને એ એક વસ્તુનો એડાર ન હોય, સાંજને થાળી પાછી લે, ખાલી રોટલીને દાળ પી લીધી, બાકી બધું એમનો પડ્યું હોય. એટલે પોતાના ત્રિકાળી ધ્રુવ તત્વના ધૂની જે હોય છે, જેમ ટોડરમલજી સાહેબ છ મહિના સુધી દાણામાં નિમક નથી નાખ્યું એની ખબર જ ના પડી, તો આ જ્ઞાનીઓની મસ્તીનો વિષય છે. સુધાત્માની અસ્થિમાં જે મસ્ત રહે છે એને જગતની ક્યાં પડી છે? કોઈ આવો, કોઈ જાઓ, કોઈ સાંભળો, કોઈ ન સાંભળો, કોઈ જુઓ, કોઈ ન જુઓ, કોઈ માન આપો, કોઈ અપમાન આપો, એનાથી એને ફરક શું પડે છે? એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા હોય, જગત એને કે ગરીબ છે, તો શું ફરક પડે છે? એ તો જાણે છે મારા બેંક બેલેન્સ શું છે, મારી તિજોરીમાં શું છે, મારા લોકરમાં શું છે. તો વસ્તુને જોવાનું વિધાન એ છે કે અભિપ્રાય ચોખ્ખો રાખો. અભિપ્રાયની અંદરમાં દ્રવ્ય, તેનું નામ મોક્ષ છે. અભિપ્રાયની અંદરમાં પર્યાય, તેનું નામ નિગોદ છે. નથી સમજાતું જીવને આ વસ્તુ. પણ મનુષ્ય ભાવ કેટલી વખત, એક વખત, બે વખત, ત્રણ વખત, પછી સ્વર્ગ ને સ્વર્ગથી પછી સાતમી નરક ને નિગોદ. અને જ્ઞાનીઓને નિગોદ હોય કે મોક્ષ, એક સમયની પર્યાય દેખાય છે, પરિણામથી બદલતી પલટતી. આ સારું અને આ ખરાબ એવો એનો અભિપ્રાય જ હોતો નથી. પરિણામમાં શું સારું ને શું ખરાબ, પરનો વિકલ્પ એ દુઃખરૂપ ને સ્વનો વિકલ્પ એ દુઃખરૂપ, પરનો વિકલ્પ એ સંસાર અને સ્વનો વિકલ્પ સંસાર, એવી જેની સ્પષ્ટ એકને એક બે જેવી વાત છે એની મસ્તી સ્વભાવની અંદરમાં હોય છે. એ રમતા હોય છે સ્વભાવની અંદરમાં, કેલી કરતા હોય છે. અનુભૂતિની મૂર્તિ અનુભવમાં ડૂબકી લગાડતા 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 ક્યારેક કંઈક વિકલ્પ આવી જાય, નાવી અમૃતમય વાણી નીકળી જાય છે. આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એટલે પરમ અધ્યાત્મ ગ્રંથ,
સમયસારનો સમયસાર. જગત ગુરુદેવ સહિત બધા જ્ઞાની ધર્માત્મા સમયસારને આ કારણના ભગવાન કહે છે. અને દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ભગવાનના ભગવાનને પણ બતાવનારું, સમયસારનું હૃદય કહેનારું, રમતા રમતા અનુભૂતિ થઈ જાય અને એને એમાં રોકાવવું ન પડે, એ તો સડસડાટ પોતાના માર્ગમાં ચાલ્યો જાય. ઊંડી 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 જ્ઞાન ગુફામાં જ્ઞાયકમાં રહેતા, જ્ઞાયકમાં જમતા, જ્ઞાયકમાં સૂતા, જ્ઞાયકમાં ઉઠતા, આ ભાવ પૂરો કરી સ્વર્ગમાં જઈ આરાધનાને આગળ વધારી મનુષ્ય તેને મોક્ષમાં ચેલાઈ જશે. તો પ્રભુ એ કામ સહેલું છે. ચાનો કપ ઉપાડવો અઘરો છે, પરમાત્મા છો અનુભવ કરવો સહેલું છે. એ ચાનો કપ ઉપાડનાર હું નથી, જળ શરીર ઉપાડે છે. એ નો કર્મ ને નો કર્મની સાથે સંબંધ છે, નિષ્કર્મની સાથે કોઈ સંબંધ નથી. એવી રીતે કે છે નિરાવલંબી તત્વ મેં બેઠ જાના હૈ. નિરાવલંબી તત્વમાં બેસવાની વાત આવે છે ત્યારે એક વાત એને સ્પષ્ટ હોય છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું. વર્તમાનમાં પરિપૂર્ણ છું, વર્તમાનમાં પાંચ, પરિપૂર્ણ ચાર, નવ અને છ, દસ. દસ શબ્દ છે, દસ શબ્દ જૈન શાસન છે. એની બહાર જૈન શાસન નથી. જેને વર્તમાનમાં પરિપૂર્ણ છું એવું માનો, એવું સમજો, એને સમ્યક દર્શન થઈ ગયું, તે જૈન શાસન એની પાસે છે. એટલે જ્ઞાનીઓ કહેતા હોય છે કે 5 લાખ માણસો ભેગા થાય કોઈ જૈન શાસનની પ્રભાવના નથી. 5 માણસ ભેગા થાય એમાંથી 1 માણસ સમજે એ જૈન શાસનની પ્રભાવના છે. જગત માનો ન માનો, સમજો ન સમજો, એની સાથે અજ્ઞાનીઓને કંઈ પ્રયોજન જ નથી હોતું. કોણ કોને વાળે? અનંતકાળમાં અનંત તીર્થંકર પરમાત્માની વાણી જીવનનો સ્વભાવ તરફ ન લઈ જશે. આજ કોની વાણી એના અંદર લઈ જશે? હવે જે પુરુષોની વાણી નીકળે છે તેનો માત્ર નિષ્કારણ કરુણાનો ભાવ અને ચારિત્રની કચાસ કમજોરી એના કારણે એ વાણી નીકળે છે. વાણી નીકળે છે એટલે જીવો સમજે છે એવું પણ નથી. એની યોગ્યતાને કારણે એ સમજે છે, યોગ્યતાના કારણે અભિપ્રાય ફરે છે, અભિપ્રાય ફરતા સ્વભાવની મસ્તીમાં મસ્ત રહેતા અનુભૂતિ હોય છે. આવું જૈન દર્શન છે. અને આ જૈન દર્શન જીવનને અઘરું લાગે છે. સૌથી કઠણ હોય તો સમય અનંતકાળથી નથી, શું કામ નથી થયું તો કે સમ્યક દર્શન ન થવાનું કારણ શું? તે સિમંદર ને સિમંદર માયના જ નહીં. મૂર્તિ માયની, પ્રભુ એ મૂર્તિ નથી, જીવંત સિમંદર છે. જ્ઞાયક ને જ્ઞાયક ન માયનો, હું જાણવા વાળો દેખવા વાળો છું એવું માયનો. અહીંયા સુધી આવ્યો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર દેખનાર છું. પ્રભુ જાણનાર દેખનાર હું નથી, તો પરિણામ છે જાણનાર દેખનાર. હું તો જ્ઞાયક માત્ર વસ્તુ છું અને એટલું જ મારું સ્વરૂપ છે, એટલી જ મારી વસ્તુ વ્યવસ્થા છે. અહીંયા ન આવ્યો, હું કરનાર નથી, જાણનાર દેખનાર છું. જીવો તો ત્યાં સુધી નથી પહોંચતા આજના દિવસે, પણ અનંતકાળની અંદરમાં તું અનંત વખત અહીંયા સુધી પહોંચ્યો. હનુમાન જ્ઞાનમાં આવ્યો, હનુમાન જ્ઞાનની અંદરમાં આત્મા જેવો છે એવો તને ભાષ્યમાન થઈ ગયો. પણ એક તે કૂદકો ન માર્યો, હું આ એવો એક કૂદકો મારે અનુભૂતિ.
હનુમાન જ્ઞાનનું સ્વરૂપ જે છે એ મારું સ્વરૂપ નથી. અનુભવ જ્યાં થાય છે એ પર્યાય હું નથી. અનુભવની મૂર્તિ જે છે એ હું છું. એટલે ગુરુદેવ શ્રી કહે છે ને, જ્ઞાનીઓને આનંદની ઉપર ઉદાસીનતા હોય છે, આનંદની મૂર્તિ ઉપર ઉત્કૃષ્ટ ભાવે આસીન હોય છે. નાયકની મૂર્તિ, અનુભવની મૂર્તિ, ચૈતન્ય મૂર્તિ, ચિદઘન બિંબ પ્રભુ હું છું એની પર બેઠા હોય છે. ગુરુદેવની સામે આખું વિશ્વ, જૈન સમાજ, સ્થાનકવાસી સંપ્રદાય કે મૂળ દિગંબર સંપ્રદાય, એક તરફ ગુરુદેવ ને એક તરફ આખું વિશ્વ, ગુરુદેવને હલાવી ન શીખે. જિસને ઉસકે પથ કો રોકા, ઝુકા મસ્તી ખુશી કા ભોપર, પર્વત ને ભી ઉસે રાહ દી, ખંડ ખંડ હો વજ્ર ગિરા રે, પાખંડો કા મહલ ઢહાતા, લો રોકો તૂફાન ચલા, લો રોકો તૂફાન ચલા. આવા ગુરુદેવ કોની સામે ઝુકે? વજ્ર પહાડ પણ જેની સામે ચૂરે ચૂરા થઈને એના પગોમાં આવીને લારવટે, આપણા મુનિરાજ શું હોય છે? એને કોઈ પરિગ્રહ નથી હોતો, એને કાંઈ જ નથી જોતું. જેને કાંઈ જ નથી જોતું તો જગત આ કોઈની પાછળ દોડે છે, એમના આહારદાન માટે, એમની સેવા કરવા માટે. પણ એ કોઈની સામે જોતા નથી, એ તો ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. જગત આખો એની પાછળ ફરે છે અને જે માંગે છે, મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, વસ્તુ એનાથી દૂર થઈ જાય છે, દૂર જ રહે છે. સમ્યક દર્શન જોઈએ છે, સમ્યક દર્શન દૂર રહે છે. સમ્યક જ્ઞાન જોઈએ છે, સમ્યક જ્ઞાન દૂર રહે છે. હું દર્શન જ્ઞાન ચારિત્રમય મૂર્તિ છું, મૂર્તિ છું, મૂર્તિ છું, મૂર્તિ છું, મૂર્તિ છું. એના પરિણામની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય છે. આ રમતા રમતા થાય એવી વસ્તુ છે પ્રભુ. એક વખત કર્તૃત્વના બોજાને છોડીને કર્તવ્યને સમજ. તારું કર્તવ્ય એ છે કે ભગવાન આત્માને હું ભગવાન આત્મા છું એમ જો, એટલું તારું કર્તવ્ય. આ કરતા ભાવે જો, તે કરતા ભાવે જોયો છે માટે વસ્તુ દૂર રહી છે, તે દ્રવ્યને કારણ માન્યું છે માટે વસ્તુ દૂર રહી છે. દ્રવ્ય કારણ ને કાર્ય પર્યાય માટે, દ્રવ્ય અકારણ, પર્યાયના કારણ કાર્ય પર્યાયમાં આ બે ભાગલા પાડીને હું આ કારણ પરમાત્મા છું એવું જોયું નથી. આ કારણ પરમાત્માને આ કારણ પરમાત્મા જોવા, એનું નામ સિમંદર ને સિમંદર તરીકે જોવા, બસ એનું નામ સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન ત્રણ કાળમાં અઘરું નથી. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષ થાય છે, એ અબાધિત પરમ સત્ય છે. તો સહેલું છે તો જાય છે કે અઘરું છે એટલે નથી જાતા? જાય છે ને પ્રભુ, પણ એના સ્વકાળે, પર્યાયની તત્સમયની યોગ્યતા પ્રમાણે કાર્ય થવાનું એ થાય છે એવું સમજીને એની પરથી દ્રષ્ટિ હટાવી. અભિપ્રાયની અંદરમાં એમ કહી દે, ભાઈ પર્યાયથી શૂન્ય ભગવાન આત્મા છે, પર્યાયથી રહિત ભગવાન આત્મા છે, એમ જોઈ લે પ્રભુ એક વાર. પછી કરવાનો કોઈ ભાવ જ નહીં રહે ને. અચ્છા કાંઈ ન કરો, સમ્યક જ્ઞાન તો કરો, એ પણ સહજ છે પ્રભુ. જે વસ્તુ સ્વયં પરિણમે છે એનો બોજો તું શા માટે ઉપાડે છે? પર્યાયનો બોજો ઉપાડી તો શકે એમ તું છો નહીં.
પર્યાય પોતે કાર્યશીલ છે, પરિણામનશીલ છે, અને દ્રવ્ય નિષ્ક્રિય ક્રિયાઓ પરિણામી છે. તો દ્રવ્યને પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો પરિણામથી પર્યાય એક સમયનું સત છે. દ્રવ્ય ત્રિકાળ સત છે, પણ પર્યાયના સતતાની અપેક્ષાએ જો તું એમ વિચાર કર કે આ અનુભવ હું કરી લઉં તો તું બોજો ઉપાડે છે, અને એ બોજો ઉપાડનાર સમય સમય ભાવમરણ જ કરે છે, જીવન જીવી નથી શકતો. અનુભવ કરવો છે તો તું ભાવમરણ કરે છે, શુદ્ધાત્માનો ઘાત કરે છે, શુદ્ધાત્માની હિંસા કરે છે, અને શુદ્ધાત્માની હિંસા કરી પર્યાયના પ્રપંચમાં પડી પરિણામનો કર્તા બની જે અનુભૂતિ કરવાનો વિચાર કરે છે એ ક્રમે કરીને નિગોદમાં જશે. આ અનાદિકાળની પરિપાટી ચાલી આવી છે. આજને દિવસે પ્રભુ આ કુગાળ જાગ રે જાગનાથ સમય આવ્યા છે. વીરોની આખી એક જમાત જે ગુરુદેવશ્રીને કારણે ઊભી થઈ છે. તું પણ વીર પુરુષ છો, શુદ્ધાત્મા હું છું એ સમજણ કરીને પરિપૂર્ણ પરમાત્મ તત્વ ત્રિકાળી પરમાત્મ તત્વ હું છું. અત્યારે વર્તમાન મેં હી વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું એવો નિર્ણય જે કરે છે એ ગુરુદેવના સંતાન છે, સુગાનીજીના સંતાન છે. અનંત તીર્થંકરોથી અધિક પૂજ્ય ગુરુદેવ શ્રી છે, કારણ કે જે વાત અનંત તીર્થંકરો પાસે ન સમજાણી તે ગુરુદેવ પાસે સમજાણી, એ અનંત તીર્થંકરોથી ગુરુદેવ આપણા માટે અધિક છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાખે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી આતમ દિયા દિખાય. તો આપણને તો આખો આત્મા શુદ્ધાત્મા હથેળીમાં દેખાડી દીધી, તો એ આપણા પરમ સૌભાગ્ય છે કે ગુરુદેવ જેવા પુરુષ મળ્યા. પોતાનું અહિત કરી આપણું હિત કરવા 45 વર્ષ સુધી સ્વર્ણ ભૂમિ ઉપરથી સોનાનો સંદેશ, શુદ્ધાત્માનો સંદેશ આપતા રહ્યા. પ્રભુ તું ભગવાન છો ને, પ્રભુ તું વર્તમાનમાં ભગવાન છો, વર્તમાનમાં જ ભગવાન છો, ત્રિકાળ ભગવાન છો પ્રભુ. તો ઇધર ઉધર જોમાં ક્યાંય હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય કર, એવું નક્કી કર, એવો વિશ્વાસ કર. એવો વિશ્વાસ જે કરે છે એને અનુભૂતિ હોય છે. ગુરુદેવ કહેતા ને વિશ્વાસ એ વહાણ તરે, હું પરમાત્મા છું એવો વિશ્વાસ કર તારું વહાણ તરી જશે. અનાદિકાળથી આપણને આવો સમય નથી મળ્યો જે સમય આજે મળ્યો છે. ગુરુદેવ મળ્યા, સોગાનીજી મળ્યા, નાની ધર્માત્માઓ મળ્યા, ભગવતી માતાઓ મળી, યુગલજી જેવા બાબુજી મળ્યા, બધાએ આત્માને સ્પષ્ટ કર્યો છે. હવે જાગી જાય પ્રભુ, જાગી જાય. હવે સુવાનો સમય સમાપ્ત થયો છે. જાગ રે જાગનાથ. અંધાર ઉગ્યું છે ને ઉજ્વળ થયો, પ્રકાશ થયો છે. ગઈ છો ગઈ મત ગઈ કો બોલાવો, જે ગઈ છે ને યાદ નહીં કર એ પર્યાય તો પારિણામિક ભાવે ચાલી ગઈ છે. ભવિષ્યની પર્યાય પારિણામિક ભાવે રહેલી છે. હું તો વર્તમાનમાં પરિપૂર્ણ છું એવો હકાર જેને અંદરથી આવે છે, એ વાતની જેને ધૂન ચડે છે.
सब सम होय न होय याद रहतु होय न रहतु होय पण हूँ परमात्मा छु एटलू याद रहतु होय तो ये मोक्ष ने प्राप्त करवाने योग्य छे। गुरुदेवना संतानों आत्मानी अनुभूति करवाने 100% काबिलियत धरावे छे। फक्त पोताने पोतानो विश्वास जे होवो जोईए, જ્યાંથી વિશ્વાસ છૂટવો જોઈએ ત્યાંથી વિશ્વાસ છૂટે, એટલે કે હું અંદરથી બહાર આવ્યો જ નથી માટે બહારથી અંદર જવાનું કોઈ વિધાન જ નથી, અનુભૂતિમાં પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પર્યાય દ્રવ્યમાં જતું નથી, દ્રવ્ય દ્રવ્ય ભાવે રહે છે, પર્યાય પર્યાય ભાવે રહે છે, બંને પોતાના સ્વભાવને સ્વભાવને વળગી રહીને પણ ભેદ ન દેખાતા અભેદ અનુભવમાં આવતા હું પરમાત્મા છું, શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું એવી અનુભૂતિમાં અભેદ આત્માની અનુભૂતિ હોય છે। એ અનુભૂતિની પર્યાયનો ઉત્પાદ અભેદ થાય છે, એનું ટકું અભેદ હોય છે, એ પર્યાયનો વ્યય પણ અભેદ થાય છે। આવી અભેદ અનુભૂતિ એટલે સ્યાદવાદનો જન્મ, મોક્ષ માર્ગનો જન્મ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો જન્મ, ગુરુદેવના સાથે ગુરુદેવના સમોસરણમાં મોક્ષમાં જવાનું પાક્કું રિઝર્વેશન, સૌ કોઈ અંતરંગમાં હું શુદ્ધાત્મા છું એવું સમજીને સહજ માત્રની અંદરમાં ગુરુદેવની પૂઠે પૂઠે ચાલતા ચાલતા પરિપૂર્ણતાને પામે તેવી મંગલ। બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો। ગુરુદેવના પરમો પરમો ઉપકારનો જય હો। વિદેહ ક્ષેત્રથી ભરત ક્ષેત્ર પધારી, આમ બાળકોના તારણહાર, આમ બાળકોના હૃદયમાં પધારી, અંતરનું આંગણિયું પાવન કરનાર કહન ગુરુદેવનો, જંગલમાં મંગલ કરનાર કહન ગુરુદેવનો, પંચમકાળને ચતુર્થકાળમાં ફેરવનાર કહન ગુરુદેવનો, આમ બાળકોના ધર્મ પિતા કાન ગુરુ દેવનો, સંસારથી મોક્ષ પૂરી લઈ જનાર કાન ગુરુ દેવનો,